बनासकांठा जिल्लामां एक अबजथी पण वधारे तीड होवानुं निष्णातोनुं छे अनुमान। जी हां, थरादना चार गाममां 3000 हेक्टर विस्तारमां एक अबज करता पण वधारे तीड छे। केन्द्रीय तीड नियंत्रण विभाग अने राज्यना कृषि विभागनी टीम तीड़ना आ जत्थानो नाश करी रही छे। अत्यार सुधीमां 25% ओछा तीड़ना झूंडनो नाश करी देवायो छे। कृषि विभागना अधिकारीओना मते हवामां झाकड़नुं प्रमाण वधारे छे, जेथी दवानी असर ओछी थता तीड़नो नाश असरकारक रीते नथी थई शकतो। तो बनासकांठामां तीड़नो आतंक यथावत छे, त्यारे हवे तीड़ने नाथवा माटे वधु टीमो कामे लागी चूकी छे। केन्द्रनी वधु 7 टीमो बनासकांठामां तीड़ने भगाड़वा माटे काम करी रही छे। तीड़ना आ त्रासने लईने अधिकारीओ पण दोड़ता थई चूक्या छे। कलेक्टर सहितना अधिकारीओ खेडूतोनी मुलाकाते पहोंच्या छे। दांतीवाड़ा कृषि युनिवर्सिटी पण 7 टीमो लईने कामे लागी चूकी छे। कृषि नियामक पण तीड़ग्रस्त विस्तारनी मुलाकाते छे, ज्यारे कि कृषि प्रधान आरसी फळદુ पण टूंक समयमां बनासकांठા જઈને ખેડૂતોની મુલાકાત લેશે। ઉત્તર ગુજરાતમાં તીડના અત્રાસથી ખેડૂતો ત્રાહિમામ છે। રાજકીય નેતાઓનું જાણે કે તીડ ટુરિઝમ હવે શરૂ થઈ ચૂક્યું છે। ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ તીડ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી। થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના રાજ્યસભા સાંસદ જુગલસિંહ ઠાકોરે તીડ પ્રભાવિત વિસ્તારોમાં ખેડૂતોની મુલાકાત કરી અને પૂર્વ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વઘાણીએ પણ થાળી વેલણ વગાડીને તીડ ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો। बनासकांठा जिल्लामां तीड़े तांडव सर्ज्युं छे। तीड़ना आ तरखाटथी खेडूतो चिंतित छे, त्यारे कृषि मुख्य अधिक सचिवे पण तीड़ने लईने चिंता व्यक्त करी अने कह्युं के 108 गामडा असरग्रस्त छे, जेने लईने 4 दिवसमां तीड़ना आक्रमण पर नियंत्रण करी लेवाशे। आ माटे भारत सरकारनी अने राज्य सरकारनी मळीने कुल 45 जेटली टीम काम करी रही छे। तीड़ना आतंकने दूर करवा माटे आ बंने टीमो साथे मळीने कामगीरी करी रही छे। समग्र टीम भारत सरकार माथी पण एक निष्णात अधिकारी अहीं आवी गया छे। टीमोनी संख्या पण आपणे वधारी दीधी। अत्यारे भारत सरकारनी दवाओ साथे 19 जेटली टीमो काम करे छे। 25-30 जेटली ट्रेक्टर माउंटेड आपणी लोकल दवाओ वापरीने टीमो बनावी छे अने लगभग 44-45 टीमो अत्यारे थराद तालुकाना राड़का, अजावाड़ा, नारोली अने आत्रोल गामोमां कार्यरत छे। તીડના તરખાટથી 5000 હેક્ટર વિસ્તારમાં ખેડૂતોને અસર પહોંચી, છતાં પણ હેલિકોપ્ટરથી દવા છાંટવી ભયજનક છે, જેથી હાલ આધુનિક મશીનરીથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। વધુ 16000 લીટર દવાનો જથ્થો મંગાવવામાં આવ્યો છે અને ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને તીડ પ્રભાવિત વિસ્તારોમાં કાર્યવાહી થઈ રહી છે। અને ઝાલોરવાળા તીડ અમને ધારણા છે કે ના આવવા જોઈએ અથવા તો થરપારકર બાજુ જવા જોઈએ, તો વિન્ડ આધારિત એ લોકો મૂવ કરશે તો એ મૂવ કરશે, પણ અમે 16000 લીટર જેટલી મેલેથિયોન 96% દવાનો જથ્થો મંગાવી રાખ્યો છે, એટલે જ્યાં પણ આવું થશે ત્યાં અમારી ટીમો કાર્યરત અને તૈયાર છે। તો બનાસકાંઠામાં થરાદની અંદર તીડનો આતંક તો ફેલાયેલો છે અને જ્યાં જુઓ ત્યાં બસ તીડ જ તીડ જોવા મળી રહ્યા છે। ધૂળની ડમરીઓની જેમ તીડની ડમરી ઉડતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। ખેતરમાં રહેલા પાકનો પણ નાશ થઈ ગયો। ખેડૂતો એટલી હદે પાયમાલ થયા છે કે હવે તેની પાસે કોઈ રસ્તો જ બચ્યો નથી। હવે સરકાર પાસે મદદની આશ લગાવીને બેઠા છે। થરાદની વાત કરવામાં આવે તો આકાશમાંથી રીતસર તીડનું વંટોળ જોવા મળી રહ્યું છે। આભમાં તીડનું સામ્રાજ્ય હોય તેવા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં નાના બાળકોથી લઈને મોટેરા સુધી તમામ ખેડૂત પરિવાર તીડને ભગાડવાના કામે લાગી ચૂક્યા છે। જગતનો તાત હવે એક જ પ્રાર્થના કરી રહ્યો છે કે તેમના વિસ્તારમાંથી આ તીડનો ત્રાસ વહેલી તકે દૂર થાય। તીડના કારણે એવી અસર થઈ કે અમે જે ખેતી કરી હતી એમાં ખેતીમાં એક પણ છોડવો રાખ્યો નથી, આખી નિષ્ફળ ખેતી જઈએ, કોઈ પણ હવે જીવવાનો વારો નથી। જે લાવીને માથે કરજ કરીને કર્યું હતું તો એ પણ કરજ દેવાનું કોઈ પ્રેત ભાઈ કોઈ બસ્યું નથી, અને અમારે જે ખાવાનું કા પીવાનું બસ્યું નથી, હવે મરવું કા જીવવું। સરકારના નિયમો પ્રમાણે ટીમ કામ કરી રહી છે એ વાત સાચી છે, પણ તીડ પેલો અમારા ખેતરની અંદર જે પાક હતો એ પાક પૂરો ખાઈ ગઈ ખાઈ ગઈ। હાલની તારીખની અંદર તો હવે પાક તીડના વ્યાજ આવશે ભરવાના નથી, કોઈ વેદ્યો મોણા ને
અત્યારે પૂરી મજબૂરી થઈ ગઈ, કારણ કે બધું ખાઈ ગઈ. સરકાર અત્યારે કામ કરે પણ પાછળ હતો એ ખેતરમાં અમારે ખાઈ ગયું, જીરો એડા રાયડો કોઈ પણ વસ્તુ રહી હતી હાલની તારીખમાં. વાતાવરણમાં જ્યારે ફેરફાર થતો હોય, કેટલાક સંજોગોમાં વાવાઝોડું પણ આવતું હોય, પવનનો વંટોળ પણ ફૂંકાતો હોય, તેવા દ્રશ્યો તો અનેક વખત જોયા છે, પરંતુ તીડરૂપી વંટોળ ક્યારેય જોયો નહીં હોય એ દ્રશ્યો હું આજે આપને બતાવું છું. બનાસકાંઠા વિસ્તારના જે છેવાડાના ગામો છે, થરાદ તાલુકાના જે છેવાડાના ગામો છે, લગભગ 10 કિલોમીટર જેટલો વિસ્તાર છે કે જ્યાં અત્યારે પવનરૂપી વંટોળ નહીં પરંતુ તીડરૂપી વંટોળ ઉમટી પડ્યો છે, તીડરૂપી વંટોળ જોવા મળ્યો છે. જે રીતે અત્યારની સ્થિતિ છે અને સ્થિતિ પ્રમાણે જોઈએ તો સરકારી ટીમો કાર્યરત તો છે જ, પરંતુ જે તીડ છે તે તીડની ઉપર અત્યારે અંકુશ મેળવવામાં કેટલેક અંશે તકલીફ પણ પડી રહી છે. જે તકલીફ પડી રહી છે, દવાનો છંટકાવ તો કરવામાં આવી રહ્યો છે, પરંતુ દવાનો છંટકાવ કર્યા બાદ પણ દવાની અસર ક્યાંક નથી જોવા મળી રહી તેવું પણ લાગી રહ્યું છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, તીડ જ્યારે ઉડી રહ્યા છે, સમગ્ર વાતાવરણ અહીંનું જે છે તે બદલાઈ ગયું છે તેવું લાગી રહ્યું છે. આકાશના દ્રશ્યો કંઈક અલગ જ કહી રહ્યા છે. આકાશના દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે તો માત્ર તીડ જ તીડ. જે રીતને તીડનો આ આતંક છે અને તીડના આતંકથી ખેડૂતો બેહાલ બન્યા છે, પરંતુ વાતાવરણની સ્થિતિ અત્યારે જોઈએ તો તદ્દન બદલાઈ ગઈ છે. તીડરૂપી વંટોળ થરાદ તાલુકાના જે છેવાડાના વિસ્તારો છે, લગભગ 10 કિલોમીટરના વિસ્તારો છે, તે વિસ્તારમાં તીડરૂપી વંટોળ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન હિરન જોશી સાથે નિર્મલ દવે, TV9 થરાદ.